પાલેપોઇન્ટ વિસ્તારમાં આજે બપોરે બેંકના જર્જરી સ્ટાફ કટર્સમાં ઉતારવાની કામગીરી ચાલતી હોય આ વખતે કાટમાળ સાથે બીજા માળા પટકાલા શ્રમજીવી યુવાનનું મોત નિપજ્યું હતું। ફાયર બ્રિગેડ પાસેથી મળતી વિગત મુજબ સૂત્રો પાસેથી પાલેપોઇન્ટના અંબિકા નિકેતન મંદિર પાસે એક્સપેરિમેન્ટલ શાળા પાસે બેંકના સ્ટાફ ક્વાર્ટર્સના તોરણ એપાર્ટમેન્ટ ખૂબ જર્જરિત થઈ ચૂક્યું હોવાથી છેલ્લા કેટલાક દિવસોથી ઉતારવાની કામગીરી હાથ ધરાતી હતી। આ દરમિયાન બપોરના બીજા માળે કામ કરેલો 26 વર્ષીય શ્રમજીવી યુવાન દાદર અને દિવાલ સહિતના કાટમાળ સાથે બીજા માળેથી નીચે પટકાઈ ગયો। એક મજૂરને સામાન્ય ઈજા થયા હોવાનું પણ જાણવા મળે છે, જેને લીધે ઘટનાસ્થળ પર કામ કરતા અન્ય મજૂરોમાં નાસભાગ મચી ગઈ। ફાયર અધિકાર ઈશ્વરભાઈ પટેલ સહિતના અધિકારીઓ, તાત્કાલિક મજૂરા, અડાજણ અને વેસુના ફાયર સ્ટેશનનો કાફલો ઘટનાસ્થળ પર પહોંચ્યો। કાટમાળ દબાયેલા ગાવિતને બહાર કાઢવામાં આવ્યો। ફાયરની એમ્બ્યુલન્સમાં સારવાર માટે તેને નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે, પરંતુ ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો છે। સૂત્રોએ જણાવ્યું કે મૃતક મહારાષ્ટ્રના નંદુરબાર નવાપુર ખાતે રહેતો 26 વર્ષીય સંદીપ ગાવિત હોવાની શક્યતા છે। 12:45 ફાયર કંટ્રોલમાં કોઈ પબ્લિકનો ફોન આવેલ કે અંબાજી મંદિરની સામે બેંક ઓફ બરોડાના ક્વાર્ટર્સની દિવાલ પડતા બે માણસો દબાયેલ છે એવું મેસેજ કંટ્રોલ રૂમને મળતા કંટ્રોલ રૂમે 3 જેટની ગાડી રવાના કરેલ, મજૂરા, વેસુ અને અડાજણ ફાયર સ્ટેશન। મજૂરા ફાયર સ્ટેશનની ગાડીને અંબાજી મંદિર પાસે બેંક ઓફ બરોડાના ક્વાર્ટર્સ કીધા એટલે ત્યાં જ તપાસ કરતી હતી। પછી આગળ ખબર પડી કે ભાઈ ગેટવેના એટલે પ્રેસિડેન્ટ સ્કૂલથી આગળ એની ગલીમાં બેંક ઓફ બરોડાના ક્વાર્ટર્સ છે, એની બાજુમાં તોરણ એપાર્ટમેન્ટ છે, એમાં મકાનનું તોડવાનું કામગીરી ચાલેલું હતી। એમાં એક મજૂરને ઉપરથી દાદરનો ભાગ તોડતા ઉપરથી નીચે પટકાયેલ, સ્લેબનો ભાગ તોડતા અને એને માથાના ભાગમાં ને બાકી હાથમાં ને પગમાં ઈજા થયેલ, એને અડાજણની ફાયર એમ્બ્યુલન્સમાં સિવિલ હોસ્પિટલ ખાતે રવાના કરેલ। એ કોન્શિયસ હતો અહીંયાથી, એનું નામ 22 અતરિયા ગાવિત, ઉંમર 30-35 વર્ષ, અને એને જ્યારે સિવિલમાં ત્યાં લઈ ગયા ત્યારે ત્યાંના સિવિલના ડૉક્ટરે એને મૃત જાહેર કર્યો। અને એક માણસ, બે માણસ કીધેલા એવું કહે છે, પણ છતાં પણ અહીંયા તપાસ કરતા પેલા જે મજૂરો સાથે હતા એમને પૂછ્યું તો એમને એમ જ કીધું કે ભાઈ આ એક જ માણસ હતો અને બીજું કોઈ છે નથી, છતાં પણ અહીંયા મજૂરાની ફાયરની ગાડી સ્ટેન્ડ બાય રાખી ઘણા સમયથી સુરતમાં છૂટક મજૂરી કરી પરિવારનું ગુજરાન ચલાવતો હતો।